વ્યાજખોરોની હવે ખેર નથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ત્રાસ સામે મોટી જાહેરાત કરી છે નજીવી રકમ સામે ઊંચું વ્યાજ વસૂલતી ધાક ધમકીઓ આપતા વ્યાજખોરોની હવે ખેર નહીં કારણ કે હવે ગુજરાત પોલીસ એક અઠવાડિયું ચલાવશે એક વિશેષ મુહિમ ગુજરાત પોલીસ સોમવારથી રાજ્યભરમાં લોકદરબારો યોજીને પ્રજા વચ્ચે જશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે લાલ આંક કરી છે તેમણે કહ્યું કે પોલીસ લોક દરબારો યોજીને વ્યાજખોરોથી પીડિત લોકોને સાંભળશે અને ફરિયાદો લેશે હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની બેઠકમાં આ સૂચન કર્યું છે અને પોલીસને પ્રજા વચ્ચે જઈને તેમની ફરિયાદ સાંભળશે તેવું કહ્યું રાજ્ય સરકારના સો દિવસના કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસના મુદ્દાને પણ અગ્રિમતા અપાય છે જેમાં પોલીસ જાતે જ નાગરિકોની ફરિયાદ લેશે સંઘવીએ નાગરિકોને મદદ કરવા પોલીસને સૂચન પણ આપ્યું છે કોઈ બી વ્યાજખોરો જો તમને હેરાનગતિ કરતા હોય જો તમને કોઈ બી ત્રાસ આપતું હોય તો કોઈ પ્રકારની દર તમે રાખતા દ્વારકામાં વ્યાજખોરો સામે સાત લાખ પચાસ હજાર વ્યાજે આપી પઠાણી વ્યાજ સહિત રૂપિયા એક કરોડ બાર લાખ પચીસ હજાર વસૂલનાર આરોપી હમીર જુદ્ધા ચાવડા અને અર્જુન હમીર ચાવડાને પોલીસે ઝડપી પાડ્યા એક વ્યાજખોર મહિલા એક ગરીબ વ્યક્તિનું મકાન પચાવી પાડવાના કેસમાં પણ કાર્યવાહી થઈ છે